સાધુ પદ, અને સાધુ પદ નું સૂત્ર આપ્યું, સરળ બનાવે તે સાધુ. પોતે તો સરળ હોય ભીતર થી, પણ પોતાની પાસે જેટલા પણ આવે ને બધાને સરળ બનાવી દે, એનું નામ સાધુ. સાધુતાની તાકાત શું, એને પાવર શું? તમારા ભીતરમાં સરળતા પેદા થતી જાય. આપણે ત્યાં ખબર છે ગુજરાતીમાં કહેવત છે કે ભોળાના તો ભગવાન. સમજ, જીવનમાં જેટલી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થાય બધી જ સરળ વ્યક્તિને થાય છે, કપટી વ્યક્તિને કશું જ મળતું. જે ભીતરમાં કંઈક અલગ છે ને બહાર કંઈક અલગ છે ને જીવનમાં કંઈ જ પ્રાપ્ત થતું નથી, જે ભીતરમાં જેવો છે બહાર તેવો બની જાય ને એને જ કંઈક પ્રાપ્ત. અને સાધુ આપણને સંદેશ આપે છે, સરળ બનાવે તે સાધુ. સાધુનું કામ શું? તો કે એમના જીવનને જોઈને, એમની લાઈફસ્ટાઈલને જોઈને, એમની એક એક ક્રિયાઓને જોઈને, એમનું ઓબ્ઝર્વેશન કરતા કરતા આપણા જીવનમાં પણ સરળતા પેદા થાય કે કેવું અદ્ભુત વ્યક્તિ. સાધુ પદના દિવસનો ટાસ્ક આપણો એટલો જ છે, એક દિવસ 24 કલાક સરળ રહે, ખોટું બોલવું નથી, કપટ કરવું નથી, માયા આચરવી નથી, કોઈ વાત વધારીને કહેવી નથી. તમને બધાને મીઠું મરચું નાખવાની બહુ આદત છે, કોઈ વાત તમારા સુધી પહોંચી હોય તો આગળ પહોંચતા પહોંચતા તો ક્યાંની ક્યાં પહોંચે. એક દિવસ તો નક્કી કરો કે 24 કલાક આ સાધુ ભગવંતોને શ્રદ્ધાંજલિ આપવા માટે, આ સાધુ ભગવંતોના માટે અહોભાવ હૃદયમાં પેદા કરવા માટે એક 24 કલાક મારે સરળતાથી જીવવું જોઈએ. ખબર પડે કે સાધુ જીવન કેટલું કઠિન છે. સરળ બનાવે તે સાધુ. ગુરુ પ્રેમ હંમેશા કહેતા હતા કે આ સંસારમાં એ જ તરી શકે જે ભીતર અને બહાર એક સરખા હોય, એ જ તરી શકે. ભૂમે રામ ને બગલ મેં છુરી, એ કામ ન ચાલે. એ તમને રિઝલ્ટ આપનારું નહીં બને શકતું. રિઝલ્ટ ત્યારે જ બનશે કે અહીંયા હૃદયમાં જે છે ને એ જ મુખ ઉપર. અને માટે કહેવાય ને કે આજના સમયની અંદર બે વસ્તુઓ બહુ દુર્લભ છે, એક મુખી રુદ્રાક્ષ નથી મળતો અને એક મુખી માણસ નથી મળતો. ક્યાં મળે? એકમુખી રુદ્રાક્ષ પણ નથી મળતો ને એકમુખી માણસ પણ નથી મળતો. અને રુદ્રાક્ષ તો કદાચ મહેનત કરો ને તો ક્યાંકથી મળીએ જાય, આ એકમુખી માણસ ગોતવો બહુ દુર્લભતા. જેવો અંદર એવો બહાર. આજના માણસની વિશેષતા એ જ, વિચારે કઈ, બોલે કઈ અને કરે કઈ. તમે એને ઓળખી જ ન શકો, તમે એને જાણી જ ન શકો. તમને એમ લાગે કે આ વ્યક્તિ સાથે 20 વર્ષથી હું કામ કરતો હતો અને છતાં પણ આ વ્યક્તિ મારો વિશ્વાસઘાત કરી શકે. જેને મેં મારો મિત્ર માન્યો એ મને દગો આપી શકે. જેની સાથે જીવવાના અને મરવાના સોગંધ ખાતા એ વ્યક્તિ મને તરછોડીને જઈ શકે. આ જગતમાં આજના માણસનો વિશ્વાસ કરી શકાય એમ નથી. અને ત્યારે મારે તમને કહેવું છે કે સંસારમાં સારા માણસને ગોતો નહીં. સમજો, બહુ સરસ વાત કે સંસારમાં સારા માણસની શોધ ન કરો. તમે પોતે સારા બની જાઓ, કોકની શોધ પૂરી થઈ જશે. આપણે જીવનભર કોશિશ કરીએ કે કોક સારો માણસ મળી જાય તો સારું, કોક સારો માણસ મળી જાય તો સારું, કોક સારો માણસ મળી જાય તો સારું. એમ કહો કે તમે સારા થઈ જાઓ, કેટલાય લોકોની શોધ પૂરી થઈ જશે જો તમે સારા. અને માટે કહેવાય કે આજના સમયમાં ડોક્ટર બનવું સરળ છે, એન્જિનિયર બનવું સરળ છે, સીએ બનવું સરળ છે, અને કદાચ આઈએએસ ઓફિસર બનવું પણ સરળ છે. પણ સરળ બનવું સૌથી કઠિન છે. સરળ નથી બની શકતા.
સાધુપદના દિવસે એક જ તપ છે, આપણો એક જ ટાસ્ક છે, એક 24 કલાકનો ટાસ્ક ખાલી તમારે મગજની અંદર બેસાડી દેવાનો છે કે હું ભીતર જેવો છું એવો બહાર, 24 કલાક ખોટું નહીં બોલું, 24 કલાક ચોરી નહીં કરું, 24 કલાક કોઈ વાતને છુપાવીશ નહીં, 24 કલાક કોઈને છેતરીશ નહીં, 24 કલાક કોઈ સાથે કપટ નહીં કરું, 24 કલાક કોઈ સાથે માયા નહીં કરું, 24 કલાક કોઈ વાત વધારીને કહીશ નહીં, 24 કલાક કોઈને નિંદા નહીં કરી, 24 કલાક મારા અવગુણોને છુપાવીશ નહીં, 24 કલાક મારી જેવી ભીતર તાકાત છે એ જ વસ્તુ બહાર લાવવાની કોશિશ કરી, એટલો 24 કલાકનો ખાલી ટાસ્ક પૂરો કરો ને તો જીવનમાં ક્યારેક સરળતા પેદા થાય. આપણે બધા બહુ દંભી છે, તમને સારા બનવામાં રસ ઓછો છે, સારા દેખાવામાં રસ વધારે, સારા બનવાની કોઈ મહેનત નથી કરતી, સારા બનવા માટે કોઈને મહેનત કરવી નથી, પણ સારા દેખાવા માટે બધા મહેનત કરવા માટે તૈયાર છે. અને માટે કહું છું કે બરાબર સમજી લેજો, સાધુપદની આરાધના છે અને સાધુપદના દિવસનો આપણો એક જ ટાસ્ક છે, સરળ બનાવે તે સાધુ. અને માટે કહેવાય ને કે સાધુ પાસે જઈને સાધુ ન બનો તો કઈ વાત, આમ તો સાધુ જ બનવું જોઈએ. મેં પહેલા દિવસે વાત કરી હતી કે સંયમ કબહી મિલે સસ્નેહી પ્યારે, સંયમ કબહી જેને શાસનના પ્રત્યેક શ્રાવક અને શ્રાવિકાની ભાવના એ જ હોય કે મને ક્યારે સંયમ પ્રાપ્ત થાય, પણ હું તમને એનાથી નીચે ઉતરીને કહું છું કે સાધુ પાસે જઈને સાધુ ન બનો તો કઈ વાંધો નહીં, કમસે કમ સીધા તો બની જજો, સાધુ પાસે જઈને સીધા બનજો ને તો પણ તમારું કલ્યાણ. प्रेम भक्ति आराधना प्रवचन के अद्भुत संगम से जुड़ने के लिए सब्सक्राइब करें गुरु प्रेम मिशन की YouTube चैनल को, और ताज़ा अपडेट के लिए बेल आइकन पर क्लिक करना ना भूलें.